विद्यार्थी मित्रों नमस्कार। धोरण 12 मनोविज्ञान में प्रकरण 6 मनोविकृतिओ ना संदर्भ में आज आप केटली वस्तुओं ने समझीशुं। वर्तमान समय में मित्रों आप जाणीए छीए, अगौना प्रकरण में पण आपणे आ वात करी चूक्या छीए कि आजनी सदी એ મનોભાવની સદી છે, ચિંતાની સદી છે, ડિપ્રેશન અને ટેન્શન એ જાણે કે લોકોના જીવન સાથે વળાઈ ચૂક્યા છે। આજે માણસ, કોઈપણ માણસની સાથે આપણે સંવાદ સ્થાપિત કરીએ તો એવું આપણને સાંભળવા મળે છે કે ભાઈ અમે મજામાં નથી, અમે સ્વસ્થ નથી। આજે મનોચિકિત્સકોને ત્યાં જુદા જુદા વ્યવસાયમાં જોડાયેલા માણસો મનોભારથી પીડાતા હોય અને એમના પેશન્ટ તરીકે મનોચિકિત્સક ત્યાં જતા હોય એવું તમને જાણવા મળશે। આર્થિક રીતે સંપન્ન હોય, મોટા પદો ઉપર આશક્ત હોય અને છતાંય માણસ દુઃખી કેમ છે, એ શાળાથી પીડાય છે। તો એ સમજવા માટે મિત્રો આપણે કેટલીક પ્રાસ્તાવિક બાબતોને સમજવી પડશે। મિત્રો હજારો વર્ષો પહેલા આપણે જાણીએ છીએ કે જે આપણે ત્યાં વૈદિક યુગ જેને કહી શકાય, તો એ વૈદિક યુગમાં લોકોની જરૂરિયાતો ખૂબ ઓછી હતી, અર્થાત કે ભૌતિકવાદ નહોતો। એ વખતે લોકો આધ્યાત્મિક સુખને મોટામાં મોટું સુખ ગણતા હતા। હવે આપણને પ્રશ્ન થાય કે સાહેબ એના પ્રૂફ શું, પુરાવા શું? તો મિત્રો પુરાવા એ છે કે ભગવાન રામ, મહાવીર સ્વામી, ભગવાન બુદ્ધ, વિશ્વામિત્ર ઋષિ જે લોકો ઈશ્વરની પ્રાપ્તિ માટે અથવા તો જીવનમાં કશુંક હાંસલ કરવા માટે રાજ છોડી અને વનવાસ સ્વીકાર્યો હતો, વન ફળો ખાઈને, વલકલ પહેરીને, પગપાળા વિહાર કરીને એ લોકોએ છઠ પરમાત્માની પ્રાપ્તિ કરી હોય એવું આપણે જાણવા મળ્યું છે। અને એ સુખને કહેશે કે મોટામાં મોટું સુખ ગણતા। હવે વર્તમાન સમયમાં શું થયું છે તમે સૌ જાણો છો કે આજે માણસની જરૂરિયાતોની કોઈ સીમા નથી, અનલિમિટ આ માણસની જરૂરિયાતો બની ગઈ છે, કે માણસની અપેક્ષાઓ પણ એટલી વધી ગઈ છે, કોઈ તો ક્યાંય સંતોષ જ નથી, મારી પાસે આ હોવું જોઈએ, મારી પાસે પેલું હોવું જોઈએ, આ તે સાયકલ છે તો સ્કૂટર, સ્કૂટર તમે મેળવશો તો પછી ટુ વ્હીલર, ફોર વ્હીલરની ઈચ્છા થશે, એમાં પછી મોંઘા મોંઘી ફોર વ્હીલરની ઈચ્છા થશે, ક્યારે આપણી ઈચ્છા અપેક્ષાઓનો અંત આવતો નથી। દરેકને એમ છે કે આપણને આ બધા જ સુખ મળે મિત્રો, પરંતુ એ શક્ય નથી, કારણ કે સુખ પ્રાપ્તિ માટે અથવા તો ત્યાં સુધી પહોંચવા માટે આપણી પાસે જે સાધનો છે એ અમર્યાદિત છે। વળી દરેક માણસ કેપેબલ નથી હોતો, મારા શબ્દમાં કહું કે ઈચ્છાઓ આપણે લાખ હોય પણ એ ઈચ્છાઓ અથવા તો જે તમે સ્વપ્ન શું છો ત્યાં સુધી પહોંચવા માટે મિત્રો યોગ્યતા, એબિલિટી હોવી જોઈએ આપણે,
હવે એનો અભાવ હોય, પોતાની ગ્રામ પંચાયતમાં વોર્ડના સભ્યમાં ચૂંટાવાની ક્ષમતા ન હોય, અને તમે સ્વપ્ન જોતા હો કે હું દેશનો વડાપ્રધાન થાવ, તો શક્ય છે નથી. એટલે કે છે અતિશય લોકો દિવા સ્વપ્નોમાં રાજે છે, આકાશમાં ઉડે છે એમ કે ચાલે વિચાર નથી. એટલે તમારે જે સ્વપ્નો તમે સેવો છો એને સાકાર કરવા માટેના માધ્યમો તમારી પાસે નથી. તમારી પાસે જે પ્રસંગો, જે તક તમને સાંપડવી જોઈએ એ તકો અત્યારે આપણને નથી સાંપડતી. હવે તમે એક સાહેબ તમે કેવી વાત કરો છો? આજે મિત્રો બજારમાં તમે જોશો, આ સમાજમાં તમે જોશો કે ખૂબ જ સરસ ઉચ્ચ અભ્યાસ કરનાર બાળકો નોકરીથી વંચિત છે, સારું ફિટનેસ ધરાવતા યુવાનો નોકરીથી વંચિત છે, જે તક એને સાંપડવી જોઈએ એ તક એને સાંપડતી નથી. ડોક્ટરેટ પીએચડી સુધીની ડિગ્રીઓ લઈને બજારમાં લોકો ફરતા હોય છે મિત્રો, એ પોતાની રોજી રોટી રળી શકે એવા પ્રસંગ કેવી તક પણ એને ઉપલબ્ધ નથી. આ વાસ્તવિકતા છે. પીળું એટલું શું નહીં જેટલું તમે સમાજમાં સાંભળો છો કે આમ છે તેમ છે આટલી, ના ના એવું નથી. આજે તો તમે જો કે બેકારી એક જગ્યાની સામે 1000 અરજી આવે, એક સામાન્ય પટાવાળા જેવી પોસ્ટમાં પણ ભણેલા ગણેલા એ યુવાનો એપ્લાય કરતા હોય છે. એટલે પ્રસંગો જે આપણે સાંપડવા જોઈએ એ મળતા નથી. કેટલું સંજોગો અને કુદરત ઉપર આધીન હોય છે મિત્રો, જે આપણા હાથની વાત નથી. કેટલીક બાબત એવી છે જીવનમાં કે આપણા હાથમાં ના હોય. જીવનમાં તડકો છેડો આવતો જ હોય છે મિત્રો. લોકો ઉતાર ચઢાવ સુખ દુઃખ માંથી પસાર થતા જ હોય છે. જેમાં ન કલ્પેલી બાબતો જેનો વિચાર પણ ના કરે હોય એવી ઘટનાઓ ઘટિત થતી હોય છે. જેમાં ઉતાર ચઢાવ, હાર જીત, સુખ દુઃખ એ આવતો હોય છે ને, આપણે એનો સામનો કરવાનો થાય છે. હવે સામનો એ જ વ્યક્તિ કરી શકે જે સ્વસ્થ હોય શારીરિક રીતે માનસિક રીતે. આ દુનિયામાં ઘણા એવા લોકો છે પરિસ્થિતિઓને સામે પરાજય સ્વીકારી લે છે, પરાજય સ્વીકારી લે છે, શિકસ્ત સ્વીકારી લે છે. એ ફાઇટ નથી આપી શકતા. જે આપણે કહીએ ને એને જે મક્કમ મનથી આપણે એનો સામનો કરવો જોઈએ પરિસ્થિતિઓનો. ગુજરાતી ભાષામાં એક સરસ સુવિચાર છે, અથવા તો એને વિચાર વિસ્તાર કહેવાય કે હોય કદમ અસ્થિર જેના રાહ કદી ચડતો નથી, પણ અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. આ બાબત આપણે સાંભળીએ છીએ પણ જીવનમાં એનું આચરણ કેટલું કરીએ છીએ? એક નજીવી મુશ્કેલી આપણી સામે આવે તો આપણે તક માથે હાથ લઈને નિરાશ થઈને બેસી જતા હોઈએ છીએ મિત્રો. અને તમે જ્યારે તમારા મન ઉપરનો, તમારા આવેગો ઉપરનો મિત્રો કાબુ ગુમાવી દો, તમે તમારી જાત ઉપરનું નિયંત્રણ ગુમાવી દો, ત્યારે આપણે ચોક્કસ એ વસ્તુ સ્વીકારવી પડે કે આપણી અંદર અસાધારણ વર્તન પેદા થયું છે. અને એ અસાધારણ વર્તનમાંથી છેવટે આગળ જતા એ વસ્તુ વિકૃતિ બને છે, મનોવિકૃતિ બને છે.
કસા મનોવિકૃતિઓ વિશે અધ્યયન કોણે કર્યું, કોણ એનો સામનો કરે, એની સાચી માહિતી આ બધું દુનિયામાં કોણે કર્યું છે? તો મિત્રો, એક વૈશ્વિક સંસ્થા છે WHO, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, અને એક બીજી સંસ્થા છે EPA, જેને કહે છે અમેરિકન સાયકિયાટ્રિક એસોસિએશન. એ બંને સંસ્થાઓ આવા મનોવિકૃત વ્યક્તિઓ જે છે તો કયા પ્રકારની વિકૃતિ છે, એમને મનોરોગ છે તો કયા પ્રકારના એમને મનોરોગ છે એનું નિદાન કરે, અને આવા લોકોને સ્વસ્થ કરવા માટે એ લોકો સારવાર પણ આપે છે. એ લોકોએ માનસિક રોગોનું આખું વર્ગીકરણ પણ કરેલું છે. કહેવાનું મતલબ મારું શું છે કે અધર માણસને બીજા માણસને ખબર ન પડે, મનોવિકૃતિ એટલે બિલકુલ સંપૂર્ણ ગાઢ પડે એવું નથી કે પથ્થરો લઈને બીજા મારવા દોડે ને આમ તેમ રસ્તા ઉપર ફરતો હોય ને રખડતો હોય ને ગમે તેવું ખાતો હોય ને એ લોકો જ મનોવિકૃતિ છે એવું ના કહી શકાય. પણ જે અન્ય માણસને ખબર પણ ન પડે એવી સૌમ્ય મનોવિકૃતિઓથી માંડીને મિત્રો પોતાની જાતને નુકસાન એટલે કે આત્મહત્યા સુધી અથવા તો બીજાને મારી નાખવા સુધી ની પરિસ્થિતિ ઉપર ઉતરી આવે ત્યાં સુધી તીવ્ર મનોવિકૃતિઓ છે મિત્રો. તો આ વર્ગીકરણ WHO ને EPA કરેલું છે. હવે કે છે બીજો મુદ્દો છે આપણે અસાધારણ વર્તન એટલે શું? અસાધારણ વર્તન આપણે કોને કહીએ? અંગ્રેજી ભાષામાં નોર્મલ શબ્દ છે મિત્રો, અને એનો ગુજરાતી અર્થ થાય છે સાધારણ. નોર્મલ એટલે સાધારણ. હવે આ શબ્દ લેટિન ભાષાના નોર્મા ઉપરથી બનેલો છે, અને નોર્માનો મતલબ લેટિન ભાષામાં આપણે એનો અર્થ કરીએ તો સુથારની માપપટ્ટી. સુથારની માપપટ્ટી ચોક્કસ માપનું નિશાન છે. આપણે જાણીએ છીએ કે એક ઇંચમાં પણ આગાપાછી હોય તો ઘણીવાર એ ફર્નિચરની ગોઠવણી આતે શક્ય બનતું નથી, મારી વાળું ફિટ કરવું શક્ય બનતું નથી. એટલે સુથારની જે માપપટ્ટી છે એ યોગ્ય માપનું પ્રમાણ છે. એબનોર્મલ શબ્દ છે. અવે ફ્રોમ નોર્મલ, તમે સાધારણથી દૂર છો, નોર્મલથી દૂર છો, એટલે હવે એ એબનોર્મલ શબ્દ આપણે અસાધારણ કહીએ છીએ. બરાબર, સાધારણથી જે દૂર છે એ એબનોર્મલ છે એવું આપણે ગણીશું. વ્યક્તિ જાત જાતના વર્તન કરતો હોય છે, અને વ્યક્તિનું દરેકે દરેક વર્તન જે છે એ વર્તનની પાછળ મિત્રો ઉંમર, પ્રદેશ, સંસ્કૃતિ, પરિસ્થિતિ આ પ્રમાણે વ્યક્તિ વર્તન કરતો હોય છે. એક ઉદાહરણ આપું તમને કે નાનું બાળક છે, માની લો કે એની પેન્સિલ કે પેન ખોવાઈ જાય તો એ મોટેથી રડવા માંડશે. આપણી ભાષામાં ભેકડો કહીએ છીએ, આપણે ભેકડો માંડે એટલે જોર જોરથી રડે. રસ્તા ઉપર આરોડી જાય નાનું બાળક, ત્યાં રાખજો મારા શબ્દને સમજજો, કે નાનું બાળક જો એની પેન્સિલ કે પેન ખોવાઈ જાય તો આવું વર્તન કરે છે તો શું એ અસાધારણ વર્તન છે? ના, એની વયને ધ્યાનમાં લેતા આ પ્રકારનું વર્તન શક્ય છે. બાળક છે, મમ્મી પપ્પાની સાથે બજારમાં ગયો છે, કોઈ વસ્તુ એને ગમી એ લેવાનું કહેશે, આપણે ના પાડીએ તો પછી જીદે ચડશે, રડે છે અને બજારમાં બધા માણસોની ઉપસ્થિત હાજરીમાં. છતાં પણ એની વય નાની છે એટલે કે ઉંમર નાની છે એટલે આપણે એના એ વર્તનને અસાધારણ વર્તન ગણવાનું નથી મિત્રો. પણ માની લો
કે બાળકની જગ્યાએ 25 વર્ષનો યુવાન એની કોઈ વસ્તુ ખોવાઈ જાય અને ભેકડો માંડશે તો એ રસ્તા ઉપર આડશે તો એના એ વર્તનને આપણે અસાધારણ વર્તન મિત્રો કહીશું. કેમ તો 25 વર્ષના યુવાન પાસે એ પ્રકારના વર્તનની અપેક્ષા સમાજમાં ન હોય મિત્રો. નાનું બાળક તો ભૂખ લાગે તો રડે, પણ આપણે મોટી ઉંમરે આપણે ભૂખ લાગે તો રડવા પડીએ તો એ યોગ્ય છે? તો આ પ્રકારનું જો વર્તન હોય, નાના બાળક જો એ વર્તન કરશે તો એ અસાધારણ નથી, પણ એ જ વર્તન આપણે 25 કે 30 વર્ષનો વ્યક્તિ એ વર્તન કરે તો મિત્ર ગણું કે અસાધારણ વર્તન છે. પછી બીજા શબ્દોમાં આપણે સમજીએ કે માણસે સામાજિક ધારાધોરણો મુજબ, સમાજની અપેક્ષા મુજબ વર્તન કરવું જોઈએ. અર્થાત કે સમાયોજિત વર્તન માણસે કરવું જોઈએ. હવે જે સમાજમાં માન્ય નથી, સમાજ તે અપેક્ષા પણ ન રાખી હોય આપણી પાસે, વ્યક્તિ પાસે, આપણી પાસે એટલે વ્યક્તિ પાસે, અને એવું વર્તન જો આપણે કરીએ તો એ વર્તન વ્યક્તિનું કુસમાયોજિત વર્તન કહેવાય. કે ભાઈ આ સમાજ માન્ય નથી એવું વર્તન વ્યક્તિ કરે છે. ભારતની અંદર માંસાહાર, શરાબપાન, અમુક પ્રકારના અનૈતિક સંબંધો ને સ્થાન નથી મિત્રો. હવે ભારતના વ્યક્તિ જો ફોરેનમાં જાય ને ત્યાંનું કલ્ચર પ્રમાણે જોઈએ તો ત્યાં જે લોકોની વસ્તુ છે તે આપણને અસાધારણ લાગશે, પણ કશે અમેરિકાના લોકોને એ વર્તન સાધારણ વર્તન છે. અજુકતું નથી બધું કે વર્તનની સ્પષ્ટતા વય પ્રમાણે, પરિસ્થિતિઓ પ્રમાણે, સ્થળ પ્રમાણે, સંસ્કૃતિ પ્રમાણે આપણે કરી શકીએ. ફોરેનના દેશોમાં, ઠંડા દેશોમાં શરાબપાન કરવું, માંસાહાર કરવો, કરાર આધારિત લગ્ન જીવન, વસ્ત્રોની બાબતમાં ભારત કરતાં કંઈ કશું અચૂકતું આપણને લાગે, પણ એ ત્યાંની પરિસ્થિતિ પ્રમાણે માન્ય છે, અસાધારણ વર્તનથી. પણ એ જ વર્તન જો આપણે અહીં કરીએ ભારતની અંદર અને ગુજરાત જેવા રાજ્યમાં તો આપણે લોકો શું કહેશે કે ગાંડો થયો છે અથવા તો આની ડાગડી ચસકી ગઈ છે એટલે આવું વર્તન કરે છે, ભણેલો પણ શરાબ પીએ છે, ભણેલો પણ માંસાહાર કરે છે, અને પત્ની ગાડી મૂકી આમ છે તેમ છે, આપણે ટીકાને પાત્ર બનીશું મિત્રો. એ વર્તન આપણું અસાધારણ વર્તન ગણાશે. હવે એ ધર્મ ઉપર પણ આ એક્ઝામ્પલ આપણે સમજી શકીએ કે મિત્રો હિન્દુ ધર્મની અંદર કૌટુંબિક જે લગ્નો છે એને સ્થાન નથી, એટલે બ્લડ રિલેશનના જ્યાં સંબંધો છે ત્યાં આપણે લગ્નથી જોડી શકતા નથી. ક્યાંક તમને એવું જો જોવા મળે, જાણવા મળે કે ભાઈ આપની વચ્ચે આ પ્રકારના સંબંધ છે, અફેર છે, તો તરત એ તમારું વર્તન અસાધારણ વર્તન ગણાશે. પણ શું મુસ્લિમ ધર્મમાં કઝિન ભાઈ બહેનના લગ્ન શક્ય છે, એ અસાધારણ વર્તન નથી. એટલે વર્તનને સમજવા માટે મિત્રો વ્યક્તિની વય, સ્થળ, સંસ્કૃતિ આ બધાને આપણે લક્ષ્યમાં લઈએ તો આપણે સારી રીતે મિત્રો સમજી શકીએ. અસાધારણ વર્તન કોને કહેવાય એની જુદી જુદી વ્યાખ્યાઓ પણ આપવામાં આવેલી છે મિત્રો. વોરેન નામનો મનોવૈજ્ઞાનિક છે, એણે વ્યાખ્યા આપી છે
કે અસાધારણ વર્તન એટલે સામાન્ય પર્યાપ્ત કે નમૂના સ્વરૂપથી એટલી હદે ભિન્ન વર્તન કે જેને સામાન્ય વર્તનના પ્રતિનિધિ તરીકે દર્શાવી શકાય નહીં। જેસી કોલમેલ કરીને મનોવૈજ્ઞાનિક ક્ષણે પણ કહ્યું છે અને પોતાની રીતે આ વાતને સમજાવી છે કે નૈતિક મૂલ્યોનું ધોરણ બીજું હોય તેવું વર્તન અસાધારણ વર્તન છે। એટલે આ વસ્તુ આપણે વધારે સમજાશે કે નીતિબદ્ધતા આપણે કે વેલ્યુ હોય છે, દરેક મૂલ્ય હોય છે અને એ મૂલ્યને ધ્યાનમાં રાખીને મિત્રો આપણે જીવવું જોઈએ। કોની સાથે કેવું વર્તન કરવું, કેવું બોલવું, કેવું ન બોલવું, ક્યાં કેવું વર્તન કરવું, આ બધું આપણને વેલ્યુ એજ્યુકેશન શીખવાય છે। એ પ્રમાણે જો આપણે શિષ્ટાચારથી જીવતા હોઈએ તો ક્યાંય કે ભાઈ આની અંદર નૈતિક મૂલ્યો સરસ છે। તમે એક ઉદાહરણ આપી દો તમને નૈતિક મૂલ્યના સંદર્ભમાં કે છત્રપતિ શિવાજી મહારાજ છે, એમના સૈનિકો ક્યાંક હુમલો કર્યો અને ત્યાંથી મુસ્લિમ શાસકની બહેન હોય અથવા તેની પત્ની હોય, બેગમ હોય, એને ગિરફ્તાર કરી લેવાય અને છત્રપતિ શિવાજીને ભેટમાં એમને મતલબ કે આપણે લઈ જઈશું તો ખુશ થશે, આપણે સરભાવ આપશે, પેશ કર્યા તો શિવાજી કહ્યું કે ભાઈ આપણે ભૂલ કરીશ, મારા માટે પછી મારા દુશ્મનની બેન દીકરી કેમ ના હોય, એ મા અને બેન બરાબર છે। આ શું થયું? નૈતિક મૂલ્ય થયું। શિવા મહારાણા પ્રતાપના જીવનનું પણ એક એક્ઝામ્પલ તમને આપી દઉં કે એમના વફાદાર સૈનિકોમાં મુસલમાનો પણ હતા અને ક્યાંક કોઈ એક સિપાહીને એમના પ્રધાન સેનાપતિ હતા તમે ભાલો માંગે તો રાણા પ્રતાપના દીકરા અમરજીએ કહ્યું કે એમની છાતી પર પગ મૂકીને ભાલો ખેંચી કાઢવાનો પ્રયત્ન કરતા હતા ત્યાં શિવાજી રાણા પ્રતાપે જોયું કે ખાતું શું કરીશ, એ મારો સૈનિક છે, એની છાતી ઉપર પગ નહીં મૂકવાનો। તો આ બધા મૂલ્યો કહેવાય, નૈતિક મૂલ્યો કહેવાય। એટલે સંસ્કૃતિ પણ આપણને મને પણ કે તમે મહાભારતમાં ઉત્તરા વિરાટ પર્વ જે આવે છે એમાં અર્જુને ઉત્તરાને સંગીતનું જ્ઞાન આપેલું ને પછી જ્યારે એ લોકો પ્રગટ થયા ત્યારે વિરાટ રાજાએ કહ્યું કે તમે ઉત્તરા સાથે લગ્ન કરીને જોડાઓ, સંબંધ બાંધો ને આપણે એક સંબંધી બનીએ, તો અર્જુન કહે કે મારાથી શક્ય નથી, આ સંબંધી બનવું હોય તો હું મારા પુત્ર સાથે ઉત્તરાના લગ્ન કરાવી શકું, કેમ કે મેં શિક્ષણ આપ્યું છે, મારી શિષ્ય છે, મારી દીકરી છે। હવે આ વસ્તુ તમને ફોરેનના કલ્ચરમાં જોવા નહીં મળે। એટલે છે નૈતિક મૂલ્યો ભારત જેવા દેશમાં આવે તેને સમજો કે જે વ્યક્તિના વ્યક્તિત્વમાં નૈતિક મૂલ્યો છે એ સાધારણ વર્તન છે, જે વર્તનની અંદર તમને નૈતિક મૂલ્યોનું પતન જોવા મળે બરાબર તો એ અસાધારણ વર્તન છે મિત્રો, એવું આપણે કહી શકીએ। હવે મેં અગાઉ પણ તમને કહ્યું કે વર્ગીકરણ જાત જાતની પદોવિકૃતિઓ હોય છે, ડબલ્યુએચઓ અને એપીએ જે સંસ્થા છે, અમેરિકન સાયકિયાટ્રિક એસોસિએશન અને વર્લ્ડ હેલ્થ વિશ્વ આરોગ્ય સંસ્થા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એ બધે આપણને સમજાવે છે 1952થી માંડીને 2013 સુધી મિત્રો અમને આ વર્ગીકરણોને આપણી સામે મૂકવાનો પ્રયત્ન કર્યો છે અને માણસની અંદર કેવી કેવી વિકૃતિઓ હોય એની એક આછી રૂપરેખા આપી છે જે એ સામાન્ય સમજો તમને આપી રહ્યો છું કે બૌદ્ધિક અક્ષમતાઓ, સંદેશા વ્યવહારની વિકૃતિ, ઓટિઝમની વિકૃતિ, ધ્યાન કેન્દ્રિત કરવાની બાબતમાં વિકૃતિ, શીખવાની બાબતમાં વિકૃતિ, તમારી કાર્યાત્મક જે પ્રવૃત્તિઓ છે એમાં વિકૃતિ, ચેતાતંતુઓના સંબંધની વિકૃતિઓ, ખિન્નતાની વિકૃતિ, ચિંતાની વિકૃતિ, આઘાતની વિકૃતિ, મળત્યાગની વિકૃતિ, સ્તનપાન કે આહારની વિકૃતિ, નિંદ્રાની વિકૃતિ, જાતીય વિકૃતિઓ,
માનસિક વિકૃતિઓ વિચાર ચાલતી મનોવિકૃતિઓ મિત્રો છે બરાબર જેની ચર્ચા WHO અને APA કરેલી છે. હવે કશે આપણે બીજા વિડીયોમાં અસાધારણ વર્તન કેમ જન્મે છે વ્યક્તિમાં અપેક્ષા તો આપણે રાખતા નથી, આપણે તો એવું જ ઈચ્છીએ છીએ કે દરેક માણસ સાધારણ વર્તન કરે, પણ એવું કહે આપણને આપણી અપેક્ષા રાખીશું કે આપણને પરિપૂર્ણ થશે એવું નથી, એ નહીં જોવા મળે. તો એવા સંજોગોમાં આપણે આ વસ્તુ ખાસ સમજવી પડશે કે વ્યક્તિની અંદર મનોવિકૃતિ છે તો કેમ છે, આવું વર્તન કરે છે કેમ છે, એની પાછળ કઈ પરિસ્થિતિ જવાબદાર છે. તો એની પાછળ મિત્રો અસાધારણ જે લક્ષણો ઉદ્ભવે છે વ્યક્તિમાં એના કારણો કેમ ઉદભવે છે એનો સવિસ્તાર પરિચય અથવા તેની માહિતી આપણે મારા પ્રકરણ 6ના મનોવિકૃતિના બીજા વિડીયોની અંદર હું એની વાત કરીશ. ત્યાં સુધી આ વિડીયો તમારી સામે મિત્રો આવે અને ખૂબ શાંતિથી સાંભળો, સમજો, પાઠ્યપુસ્તક સામે રાખી અને એ મુદ્દાઓને તમારે સમજવાનો પ્રયત્ન કરવું. ધોરણ 12ના વિદ્યાર્થીની બોર્ડ એક્ઝામ લેવાશે જ, એ મે જૂન માં સરકાર નક્કી કરશે, એટલે ક્યારે હું ખોટી બાબતોમાં ગુમરાહ થશો નહીં કે મેં 0 વર્ષ જાહેર કરશે કે માસ પ્રમોશન મળી જશે. 10 અને 12ના વિદ્યાર્થીઓને આવું કોઈ માસ પ્રમોશન મળશે નહીં. એટલે અમારા દ્વારા મુકાતા અન્ય વિડીયો પણ તમે જોજો, સાથે સાથે અમે જે પ્રયત્ન કરીએ છીએ તમને સમજાવવાનો મનોવિજ્ઞાન વિષયમાં હું જે પ્રયત્ન કરું છું આ વસ્તુ પણ તમે સમજતા રહેશો. સાથે સાથે તમને કોઈ પ્રશ્ન ઉદ્ભવે આ વિડીયો દરમિયાન અથવા તો તમે વાંચતા હો પ્રકરણ, જે તે પ્રકરણ વાંચતા હો એ દરમિયાન, તો તમે મારા કોન્ટેક નંબર ઉપર મારો સંપર્ક પણ કરી શકો છો. પરંતુ મિત્રો બોર્ડ એક્ઝામ આપણે સારી રીતે આપવી છે, કોરોના મહામારી દૂર થઈ જશે અને આપણે સારી રીતે સફળ થવું છે એ ભાવ સાથે આ વિડીયોને જોજો. શક્ય એટલી વધારે લાઇક આપજો મિત્રો અને વારંવાર આ વિડીયો જોશો તો તમને આ પ્રકરણ ખૂબ સમજાવવું ખૂબ સરળ થઈ પડશે. એવા ભાવ સાથે જય શ્રી કૃષ્ણ, જય હિન્દ.